સાબરકાંઠાના પ્રાંતિજના ઉછા ખાતેથી ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળ દ્વારા લેવાયેલા હેડ ક્લાર્ક પેપર લીક મામલે જિલ્લા પોલીસને વધુ એક સફળતા મળતા આજે વધુ બે આરોપીઓને ક્રાંતિજ કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં પ્રાંતિજ કોર્ટ દ્વારા મુખ્ય આરોપીના ભત્રીજા તરીકે દેવલ પટેલને 4 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, તેમજ અમરેલીના બાબરાના અટક કરાયેલા રાજેશ અગ્રવાલના રિમાન્ડના મંજૂર કરવામાં આવ્યા છે. જોકે આ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસ સ્ટેશન કોર્ટ સહિત હાઈકોર્ટના દ્વાર ખખડાવી અમરેલી પોલીસ સહિતના ગુનાઓમાં જવાબદાર વ્યક્તિ સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધરાયો છે. અગાઉના 3 આરોપીઓ મામલે પણ રિમાન્ડ અરજી નામંજૂર કરાઈ છે. જોકે દિન પ્રતિદિન પેપર લીક મામલે થઈ રહેલા ખુલાસાના પગલે સાબરકાંઠા જિલ્લા પોલીસે અત્યાર સુધીમાં 21 જેટલા આરોપીઓની અટકાયત કરી છે, તેમજ તમામની સામે નામજોગ ગુનો નોંધી તપાસ ચલાવી છે. ત્યારે પેપર લીક કૌભાંડ મામલે સાબરકાંઠા જિલ્લા પોલીસને મળી રહેલી સફળતાના પગલે આગામી ટૂંક સમયમાં પેપર લીક કરનારા તમામ આરોપીઓની અટકાયત કરવાની સાથે મસ મોટા ખુલાસા થવાની સંભાવના છે. અને ફર્ધર રિમાન્ડ દ્વારા શું રહ્યું આજનું? 3 આરોપીઓ ફર્ધર રિમાન્ડ માટે લાવવામાં આવેલ હતા. એમના 8 દિવસના ફર્ધર રિમાન્ડ માગવામાં આવેલ હતા, જે નામદાર કોર્ટે નામંજૂર કરેલ છે. અને જે નવા 2 આરોપી રજૂ કરવામાં આવેલ હતા, એના 12 દિવસના રિમાન્ડ માગવામાં આવેલ હતા. એ પૈકી 1 આરોપી દેવલ પટેલ, એના જે રિમાન્ડ છે 28 તારીખના સવારે 11:00 સુધીના આપવામાં આવેલા છે. સાહેબ, જે જે લોકોને રિમાન્ડ નથી મળ્યા એ લોકોના નામ શું છે અને જે રિમાન્ડ મળ્યા છે નામ શું? ને નામ તો જે આજે બીજા 2 લોકોને રજૂ કર્યા છે, 2 લોકોના નામ શું છે? એકનું છે રાજેશ કરીને છે એકનું નામ છે, અને બીજાનું નામ છે દેવલ. સાહેબ, અત્યાર સુધીમાં કેટલા આરોપીઓને પકડી લેવામાં આવે છે? ફરિયાદમાં કેટલા આરોપી એવા હજુ પકડવાના બાકી છે? ફરિયાદમાં હવે 1 જ આરોપી પકડવાનો બાકી છે, બાકી તમામ લગભગ આરોપી પકડી લેવામાં આવ્યા છે. કેટલા સુધી કેટલા આરોપીઓ હશે અત્યાર સુધી? કેટલા આરોપી આજે રોજ નામદાર કોર્ટમાં ફર્ધર રિમાન્ડ અરજી કુલ 3 આરોપીઓને રજૂ કરવામાં આવેલા, જે નામદાર કોર્ટે ફર્ધર રિમાન્ડ અરજી હાલના તબક્કે ના મંજૂર કરેલી છે. અન્ય 2 આરોપી પણ હતા? અન્ય 2 આરોપી એ અન્ય રિમાન્ડ અરજી રજૂ કરવામાં આવેલા, એનું પ્રોડક્શન અલગ હતું. અને એમાં નામદાર કોર્ટે આરોપી દેવલને આગામી તારીખ 28/12/2021 સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવેલા છે. 2 જણા જે ધરપકડ કરવામાં આવી હતી, 2ને રજૂ કરવામાં આવ્યા, તમે રિમાન્ડ કેટલા લોકોને ના મંજૂર થયા છે અને કારણ શું અને એ લોકો માટે એ કારણ હજુ એના માટે હાલ હજુ ચોક્કસ કારણ વિગતવાર અભ્યાસ કર્યા સિવાય હાલના તબક્કે કહેવું ઉચિત નથી. રિવાઇઝ અરજી કરવામાં આવશે સેશન્સમાં, એ અભ્યાસ કર્યા બાદ જ આગામી નિર્ણય લેવાશે. રિવાઇઝ અરજી બી નહીં થાય અત્યારે એવું હાલ હું સ્પષ્ટ ના કહી શકું. આઈઓ સાથે ઇન્વેસ્ટિગેશન ઓફિસર સાથે ચર્ચા કરી એ બાબતે આગામી નિર્ણય. તો રિમાન્ડ ના મંજૂર કર્યા જે લોકોના એ લોકોને ક્યાં મોકલવામાં આવે? એ લોકોને હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવામાં આવે છે. રિપોર્ટર ભરત પટેલ, બનાસકાંઠા.